ગણિત નો આજે આપણે શીખવાના છે ચેપ્ટર નંબર 14 આંકડા શાસ્ત્ર માં સ્વાધ્યાય 14.3 નો આપણે ચોથા નંબર નો દાખલો તો આપણે જોઈએ કે એક છોડ ના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવેલી છે એટલે લંબાઈ આપેલી છે કેમાં આપેલી છે મિલીમીટર માં અને મેળવેલી માહિતી કોષ્ટક માં દર્શાવેલી છે આ પાંદડાની લંબાઈ નો આપણે મધ્યસ્થ મેળવવાનો છે તો સૌપ્રથમ આપણને વર્ગ અંતરાલ આપેલો છે પરંતુ અહીં તમે જો 118 થી 126 પછી 127 થી 135 નો વર્ગ અંતરાલ છે 136 થી 144 છે 145 થી 153 છે 154 થી 162 છે એટલે કે અસતત છે આપણે સતત માં રૂપાંતરિત કરવા પડે તો સતત માં આ રીતે અસતત ને સતત માં રૂપાંતરિત કરવા માટે અધ શિરોમાંથી આપણે 0.5 બાદ કરીને લખવાના અને ઉદ્ભવમાં આપણે 0.5 ઉમેરીને લખવાના ફરીથી અસતત નું સતત માં રૂપાંતર કરવા માટે અધમાંથી 0.5 બાદ કરીને લખવાના અને ઉદ્ભવમાંથી 0.5 ઉમેરીને આપણે નવો વર્ગ અંતરાલ આપણે લખવાનો તો આપણે લખીએ તો 118 માંથી 0.5 બાદ થાય એટલે 117.5 માંથી આમાં ઉદ્ભવમાં આપણે 0.5 ઉમેરે એટલે 126.5 પછી જોઈએ 127 માંથી 0.5 બાદ કરો અધમાંથી 0.5 બાદ કરવાના 127 માંથી 0.5 બાદ થાય એટલે 126.5 આમાં એડ કરવાના 135.5 135.5 આમાં આવશે 144.5 થી 145 માંથી 0.5 બાદ થાય એટલે 144.5 થી 153.5 154 માંથી 0.5 બાદ થાય એટલે 153.5 થી 162.5 163 માંથી બાદ કરીએ એટલે 162.5 થી 171.5 172 માંથી 0.5 બાદ કરીએ એટલે 171.5 ને 180.5 તો હવે આપણે જોઈએ 117 થી 126.5 126.5 થી 135.5 135.5 થી 144.5 144.5 થી 153.5 153.5 થી 162 એટલે આપણે સતત માં રૂપાંતરિત કરવાનું અહીંથી અધમાંથી 0.5 બાદ કરીને લખવાના ઉદ્ભવમાં પ્લસ 0.5 ઉમેરીને આપણે લખવાનું હવે આપણે સંચય આવૃત્તિ લખવાની છે તો પહેલાની કેટલી આવશે 3 બીજાની કેટલી આવશે 3+5 એટલે કેટલા થશે 8 ત્રીજામાં કેટલા આવશે 8+9 એટલે કેટલા થશે 17 નેક્સ્ટ કેટલી આવશે 17+12 એટલે કેટલા થશે 29 પછી છે 29+5 એટલે કેટલા થશે 34 34+4 એટલે 38 38+2 એટલે કે 40 કુલ કેટલા પાંદડા છે 40 ને n બરાબર આપણને કેટલા આપેલા છે 40 હવે આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે શું કરીએ n/2 બરાબર 40 ના છેદમાં 2 બરાબર 20 આપણને કેટલો મળ્યો છે n/2 20 મળ્યો તો 20 કરતા મોટી હોય તેવી સંખ્યા આવૃત્તિ કેટલી છે 29 29 છે તો તમારો મધ્યસ્થ વર્ગ તમને મળી ગયો મધ્યસ્થ વર્ગ આપણને કેટલો મળ્યો છે લખી આપણે મધ્યસ્થ વર્ગ બરાબર 144.5 થી 153.5 છે આપણો મધ્યસ્થ વર્ગ છે CF સંચય આવૃત્તિ તેને આગળની CF બરાબર કેટલા છે 17 અધસીમા કેટલી છે 144.5 આવૃત્તિ કેટલી છે 12 અને નેક્સ્ટ આપણે જોવાનું છે H બરાબર કેટલા છે 117 ને 9 એટલે 126 126 ને 9 એટલે 135 એટલે વર્ગ અંતરાલ કેટલો છે 9 નો તો હવે આપણે મધ્યસ્થના સૂત્રમાં કિંમત મૂકીએ m બરાબર l+n/2 -cf
ગુણ્યા છેદમાં એફ મલ્ટીપ્લાય એચ. એલ બરાબર કેટલા છે? 144.5. એન બાય ટુ આપણી પાસે કેટલા છે? 20. સી એફ આપણી પાસે કેટલા છે? 17. એફ બરાબર કેટલા છે? 12. એચ બરાબર કેટલા છે? 9. 144.5 પ્લસ 20 માંથી 17 જશે એટલે કેટલા વધશે? 3. છેદમાં 12 ગુણ્યા 9. 3 × 4 = 12. એટલે કે 144.5 પ્લસ 9 ના છેદમાં 4. માટે મધ્યસ્થ એમ બરાબર 144.5 9 ભાગ્યા 4 કરીને 4 × 8 4 પંચાવીસ એટલે 2.25. સરવાળો કરીએ એટલે 5 × 7 એટલે 146.75 જે તમારો મધ્યસ્થ મળે છે. આપણે મધ્યસ્થ વર્ગ જે નક્કી કર્યો હોય તે પ્રમાણે આપણો જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક આપવાનું ભૂલશો નહીં, તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં આગળ અવશ્ય શેર કરશો. થેન્ક યુ.